जी महाराज कैसे एक रस परिपूर्ण एवं ये ब्रह्म स्वरूप महाराज आ पोतानो रहस्य बोला एनो कारण शू थयुं के जो जो बीजू वचनामर के बीजू पुस्तक वाँचो એટલે વાંચતાની સાથે પરોક્ષનું પ્રમાણ આવશે. જોજો પરોક્ષની વાત પણ આવશે, આમાં કોઈ નહીં આવે કશું. પહેલી શરૂઆત શું થઈ? એક રસ પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ કે અધો ઉધ્વ ચારે કોરે પ્રમાણે રહી તે ઉત્તેજનો સમૂહ. હવે કોનો છે આ મહારાજ? આ પોતાનો રસ અલાયનાય અધો ઉધો ચારે કોરે પ્રમાણ રહી કહેતા એક રસ પરિપૂર્ણ એવું જે બ્રહ્મ સ્વરૂપ તેને વિશે હવે મહારાજ ચગડોળ ચાલુ કરે છે. અત્યાર સુધી ચગડોળ બંધ હતો, હવે ચગડોળ ચાલુ કરે. હા ભજો, જો આ સાંભળ્યા પછી આ સમજાય નહીં ને તો ચગડોળ જેવું જ છે. હિરોડા મરાવે એવું શું સમજ્યા? બ્રહ્મ સ્વરૂપ તેને વિશે અમે અમારા જીવાત્માને લીન કરી રાખ્યો. કોણ બોલ્યા? એમનો જીવાત્મા છે, એમને લીન કરવાનું છે. હવે તરત આપણે વળાંક લઈ લેવાનો કે મહારાજ આપણને ટકોર કરે છે. એક રસ પરિપૂર્ણ એવું જે બ્રહ્મ સ્વરૂપ તેજનો સમૂહ એને વિશે અમે સદા બિરાજમાન છીએ, એમાં તમે જોડાવો. પણ આપણું ટેપ એથી આગળ છે કે એ જે તેના સમૂહમાં રહેલી મૂર્તિ એ રૂપ તમે માનો, એ બ્રહ્મ સ્વરૂપ નહીં પણ એ મૂર્તિ રૂપ તમે માનો અને અમારી મૂર્તિમાં જોડાવો. આ એમનો રસ છે, સમજ્યા? હવે આ પોતાનો આવ્યો કે નહીં? હવે બ્રહ્મ સ્વરૂપ કીધું એ કોને કીધું? તેજને. હવે બ્રહ્મ સ્વરૂપમાં મૂર્તિ રહી એ કોની છે? આ બીજા કોઈની વાત આવી છે આમાં? એટલે પોતાનો સિદ્ધાંત કીધું. એટલે અમારો જે પાકો ભક્ત હોય, અમારો નિષ્ઠાવાળો જે ભક્ત હોય એના માટે આ છે. એ બોલ્યા છે ફલાણો મારો ઈષ્ટદેવ છે, હું ફલાણો. આ લોચા માર્યા છે કે નથી માર્યા? એ લોચા તમારા માટે નથી, તમારા માટે શું છે? આ રહસ્ય છે, પેલું નથી. ખેતરમાં દાણા પાકે અને દાણાની સાથે ખડ પણ હોય, હોય ને? હવે દાણા કોણ ખાય છે અને ખડ કોણ ખાય છે? ઢોરા. એમ આમાં પણ દાણાના ખડ જેવું છે. એટલે ભારે શબ્દ દાણા જેવા ને હલકા શબ્દ ખડ જેવા. આવો ખડ કોણ ખાય? નિષ્ઠા વગેરે હોય એના માટે આ ખડ જેવા હલકા શબ્દ હોય અને ભારે શબ્દ પોતાના હોય એના માટે હોય. હવે જો અને તેજોમાં એવું જે અક્ષર બ્રહ્મ શું કીધું? તેજોમાં એવું જે અક્ષર બ્રહ્મ, આનો ગુજરાતી અર્થ તમે સમજો છો ભાઈ? અક્ષર બ્રહ્મ એ તેજનો. આ કેવું આનામ ગુજરાતી કહ્યું? ગુજરાતીનો અર્થ શું કીધું? અક્ષર બ્રહ્મ એટલે તેજનો સમૂહ. કહેતા અમારી મૂર્તિમાંથી નીકળતો જે તેજનો સમૂહ એ જ અક્ષરધામ છે. ઉડી ગયું કે નથી? સમજાય છે? આ ગુજરાતી. હવે તેજના સમૂહને કીધો એ તો બરાબર છે પણ આમ ઉડી જાય છે કે? હવે આ કોને કીધું છે? મહારાજ તેજોમાં એવું જે અક્ષર બ્રહ્મ તેને વિશે મૂર્તિમાં એવા જે પુરુષોત્તમ ભગવાન કહેતા મહારાજ કે અમે એ તેજના સમૂહના વિશે અમે બિરાજમાન છીએ. કોઈ એક વ્યક્તિના વિશે અમે બે નથી રહેતા,
શું કીધું, દરેક વ્યક્તિમાં બિરાજમાન તો થઈ, પણ સદાયને માટે અધો ઉધો ચારે કોઈ પ્રમાણે રહી એવો છે તેજ સમૂહ. એના વિશે મેં સદાય સદાય તો કોઈ દે બહાર નહીં જતા હોય, બહાર જતા હશે તારે તેજના સમૂહના હારે લઈને જતા હશે. બહાર જતાય નથી અને જીયા છે એવું દેખાય, પણ આપણને એવું સમજાવે કે મેં તેજના સમૂહમાંથી બહાર ગયા જ નથી. તેજનો સમૂહ એટલે અત્યારે તમે જયારે મારા દર્શન કરો ત્યારે હું સદાય તેજના સમૂહમાં છું. હવે હું તેજના સમૂહમાં છું, તમે વાણામાં છો, એટલે તમે બધા ભેગા થઈને મારી દશા કેવી કહી નાખી, કેવી કરી ભેગા, કે આ ઘનશ્યામ મહારાજ વાણામ છે, વાણામ ગાંધીધક હવે છે ત્યાં, એના કરતા તમને હું ખાલી ધોક્યા શીખી જ. જો મને સમજો કે તેજના સમૂહમાં છે તો તમે વાણામાં જ બહાર નીકળી જાઓ, ઘનશ્યામનગર બહાર નીકળી જાઓ. આ તો ઘનશ્યામનગર વાળા એ ઘનશ્યામનગરમાં ગાલ દીધા મારા, વાણા વાળાએ વાણામાં, ઘાટોડિયા વાળાએ. પણ મારા કે મારા તમને બધાને ત્યાંથી બહાર કાઢી તેજના સમૂહમાં લાવવા, એટલે મહારાજ કહે છે કે અમે સદાય તેજના સમૂહમાં બિરાજમાન છીએ. એવું મહારાજ આપણને સમજાવવા માગે, શું માગે છે ભાઈ? હા, હવે બરાબર સાંભળજો, તમે સમજાય છે ને બધું? સમજ્યા કોને કહેવાય? અનાજ ને ગમે એટલું જો રાંધેલું તો ભૂક ભાગે કે ન ભાગે, અને ભૂખ ક્યારે ભાગે? પાંચ છ મણ રાંધેલું જોવો ને તોય ભૂખ ન ભાગે, અને અમેથી શેર કે પોણો શેર પતાવી દો તો ભૂખ ભાગી જાય. એટલે એ પ્રમાણે વર્તવાથી ભૂખ ભાગે. હવે જો શું કહે છે, એ ભગવાનના જે ભક્ત કહેતા મુક્ત પરમ એકાંતિ સન્મુખની વાત થઈ ને, એ સંગાતે અખંડ પીતિ જોડી રાખી છે એવું મહારાજ કહે છે. હવે આનો આપણો અર્થ કરી એવું મહારાજ કહેવા માગે છે કે તમે એ તેજના સમૂહમાં અમે અને અમારી જોડે મુખ કર્યા છે એની જોડે પીતિ રાખો, એવું લખાણનો ભાવ અર્થ થાય, પણ એ બરાબર નથી. મુક્ત કોની સાથે પીતિ જોડી રાખવી છે? તો આપણે શું મરવા બીજા પીતિ જોડી રાખવી પડે? જેમ મુક્ત અમારી સાથે, અમારા સિવાય બીજા કોઈની હારે પીતિ નથી રાખી, એમ તમારે પણ અમારી મૂર્તિ સિવાય બીજાની સાથે પીતિ રાખવાની નહીં. પણ આ બેમાં રાખવાનું કેમ કીધું? કે તમારે અમારી સાથે અખંડ પીતિ કરવી છે તો અત્યારે અવર ભાવમાં જેના અમારી સાથે અખંડ પીતિ હશે એવાની સાથે તમારે પીતિ રાખવી પડશે, અને એવાની યારે પીતિ રાખશો તો જ અમારી સાથે અખંડ પીતિ થશે. સાંભળ્યો ને તમે શું કીધું? પ્રભાવ થયા પછી તો તમે એના જેવા થઈ જાઓ. માસ્તર ભણીને માસ્તર થાય પછી એને માસ્ટર પણ ભણવા જવાનું ન હોય, એને શું કરવાનું હોય પછી? એમ પણ તમે જયારે વિદ્યાર્થી હોય ત્યારે કોઈક શિક્ષક પાસે જવું જોઈએ. એટલે અત્યારે અવર ભાવમાં જે અમારી સાથે જોડાયેલા હોય, જેના અમારી સાથે એકતા હોય, એવા સંત હોય, એવા હરિભક્ત હોય, એવી વ્યક્તિ હોય, એની સાથે તમે પીતિ રાખો,
અને એની આજે જો પ્રીતિ રાખશો, એના વચનમાં વિશ્વાસ આવશે, તો જ એના જેવી તમારે અમારા વિશે પ્રીતિ થશે. પણ તમે હિરોળિયાનો સંગ રાખશો, અમારાથી લાખો ગો શેઠા હશે એવાની ખાલી પ્રીતિ રાખશો, તો કરોડો જન્મે અમારી સાથે પ્રીતિ નહીં થાય, નહીં થાય, નહીં થાય. અને પેલા ન્યાય રાખો તો બે ચાર જન્મે થાય. એટલે આ મહારાજ આપણે દવા બતાવી. પરભાવ થયા પછી, પરભાવમાં મહારાજ જેવો થયા પછી, મહારાજ રૂપ થયા પછી, એક સુખના દાતા સિવાય કોઈની સાથે નાતો રહેતો નથી. ત્યાં દાતા અને ભોગતા, સ્વામી એક અને સેવક અનેક. ગોપાલંદ સ્વામી જેવી સ્થિતિ, એવી સાધક જો એવો થઈ ગયો હોય એની સ્થિતિ એવી, એને સુખ કોનું ભોગવાનું? ગોપાલંદ સ્વામી આગળ બેઠા હોય એને વાંય બેહવાનું. ગોપાલંદ સ્વામી આગળ બેઠા હોય વાંય બેહવાનું નહીં. કારણ કે ગોપાલંદ સ્વામી જો મહારાજ રૂપ છે, મૂર્તિ રૂપ છે, એમ એના પણ મૂર્તિ રૂપ કરી દે છે. એટલે શ્રીજી મહારાજ સિવાય કોઈ દાતા, કોઈ નિયંતા અને કોઈ બીજો સ્વામી રહેતો નથી. કે ભાઈ ફલાણા ભાઈને મહારાજ સુખ આલે, પછી ફલાણો ભાઈ ઉલાન આલે, આ ભંડારમાં છે એવું નથી થતું. ભંડારમાં જે તપેલા ભર્યા હોય ને એમાંથી બીજો ડોલું ભરી દે, પછી ડોલું ભરી લો બીજાને પીરો, એવું ત્યાં નથી. શું કીધું કે ઓલો ઓલા ના લે, ઓલો ઓલા ના લે એવું નથી. પણ જે મહારાજ રૂપ જ થાય, મહારાજ જેવો થાય, એ જ મહારાજના સુખનો ભોગતા બને છે. એટલે શરૂઆતમાં સાધન દશામાં એવા સત્પુરુષની હારે, એવી વ્યક્તિની હારે પ્રીતિ રાખવા માટે આ મહારાજ બે શબ્દ વાપર્યા. પણ અંતમાં શું આવી જાય? કારણ કે સુખના દાતા બે નથી, બે માં સુખ નથી. શું કીધું? સુખના દાતા બે નથી અને બે માં સુખ નથી. સુખના દાતા એક છે અને સુખના ભોગતા અનેક. સુખના દાતા કોઈ વડે થયેલા નથી. સુખના દાતા અનંત કોટી બ્રહ્માંડમાં બે નથી, સમજ્યા? એ કોઈના વડે થયેલા નથી. અને સુખના ભોગતા અને સુખના દાતા વડે થયેલા છે. એ દાતા જ રહેવાના છે અને ભોગતાએ સ્વામી, એ સ્વામી જ રહેવાના છે. સ્વામીનો નંબર કોઈ દાડો બીજો નથી થવાનો અને સેવકનો નંબર કોઈ દી પહેલો. આ જીવમાં રાખજો, આ ઉપાસનાની શુદ્ધિ જોરા, બાકી મોટો ભાગ ઉપાસનાની શુદ્ધિ નાશ થતી જાય. બહુ ગુરુનો મહિમા સમજાય છે એટલે એકદમ કોઠી ફાટે. જેમ લીમ્માનો ગ્લાસનો બાટલો ફાટે ધબાકો થાય ને, એમ બહુ મહિમાનો ધબાકો થાય એટલે બસ આ સાક્ષાત ભગવાન છે એટલે શ્રીજી મહારાજને ભૂલી જવાનું. એટલે મહારાજ એટલે આ લીમડો છે, લીમડો તો લીમડા તો આનંદ છે, પણ લીમડો જાણ્યા પછી લીમડાને કોઈ કહે કે આંબો છે તો ઘેર પડે, એમાં લીમડો છે. આ સનાતન શ્રીજી મહારાજ છે, આધુનિક નથી. તો કોઈ કહે શ્રીજી મહારાજ ફલાણાના જેવા છે તો ઘેર ફરક ન પડે, પછી કહે ભાઈ આંબો લીમડો છે, આ બે એક જ છે ગરબે ગોથા. આવી જો દર્દા કરેલી હોય તો એનો નિશ્ચય કોઈ દાડો ડગે. આ વિડિયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડિયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હોં.